नमस्कार, आपनो हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे स्टैंडर्ड 8 धोरण 8 मां मेथ्स विषयनो चेप्टर बीजू एक चल सुरेख समीकरण प्रेक्टिस वर्कनो स्वाध्याय 2.5 नो कुल आपणे आ चेप्टरना 13मो पाठ छे। अगाउ 12 पाठ मुकेले छे। जो चेनल पर नवा व्यूअर तो चेनल सब्सक्राइब कर लो, बेल आइकन प्रेस कर जेथी सीखी सको सौथी पहेला। આપણે નીચેના સમીકરણ છે એના ઉકેલ મેળવતા શોધીશું કે ઉકેલ કઈ રીતના આપણે મેળવીએ। તમને પહેલી જ રકમ આપી છે 4x ઓછા 1 છેદમાં 2x બરાબર 5। તો સૌથી પહેલા 4x ઓછા 1 બરાબર આ 2x આ બરાબર નહીં આપજો એટલે ગુણાકમાં થઈ જાય 5 ગુણ્યા 2x, જેથી 4x ઓછા 1 બરાબર 5 2 10x। હવે આ છે બરાબરની ડાબી બાજુ આવશે એટલે કે 4x ઓછા 10x બરાબર ઓછા 1। હવે 4x માઇનસ 10x એટલે કે માઇનસ 6x થશે બરાબર માઇનસ 1, સોરી માઇનસ 1 આ બરાબર આપી જોઈએ એટલે પ્લસ 1 થઈ ગયા, એટલે કેવો થઈ જશે પ્લસ 1 થઈ જશે। હવે એક્સ કદી પણ ક્યારેય માઇનસ હોતો નથી, એને પ્લસ કરો તો માઇનસ 1 વડે બંને બાજુ ગુણતા આ 6x બરાબર માઇનસ 1 થઈ જશે। તેથી જ આ એક્સ છે એના ગુણકમાં 6 છે તો એક્સ બરાબર માઇનસ 1ના છેદમાં 6 જવાબ આપણને મળશે। સૌથી પહેલાં શું કર્યું કે આ છેદ છે બરાબરની આ બાજુ ગુણાકારમાં આવી ગયા એટલે 5 ગુણ્યા 2x એટલે કે 5 2 10x થઈ ગયા। આ 10x બરાબર નહીં આ બાજુ એટલે માઇનસ 10x થઈ ગયા। આ 1 બરાબર માઇનસ 1 હતા બરાબર ઓલી બાજુ ગયા એટલે પ્લસ 1 થઈ ગયા। હવે ક્યારે એક્સ છે એની કિંમત એક્સ પોતે ક્યારે માઇનસ ન હોય ઓછા 1 વડે બંને બાજુ ગુણાકાર કર્યો ને એટલે 6x બરાબર ઓછા 1 થઈ ગયા। આ ગુણાકારમાંથી બરાબર નહીં આ બાજુ ભાગાકારમાં એટલે એક્સ બરાબર 1ના છેદમાં 6 આપણે જવાબ મળી ગયો। બીજો દાખલો 10x છેદમાં 5 ઓછા 5x બરાબર 4 છે તો 10x બરાબર આ ભાગાકારમાંથી આખો પદ ગુણકમાં આવી જશે 4 ગુણકમાં 3 ઓછા 5x। તેથી 10x બરાબર કૌંસ આપણે ખોલીએ એટલે કે 4 ગુણ 3 12 માઇનસ 4 5 20x 4 5 20x થઈ જશે આપણે। આ 10x તો ડાબી બાજુ છે, આ 20x માઇનસ છે બરાબર ની આ બાજુ એટલે પ્લસ 20x થઈ ગયા બરાબર 12। 10x વત્તા 20x એટલે કે 30x બરાબર 12 થશે। હવે તો કે 30 છે ગુણાકમાં છે એ બરાબરની આ બાજુ આવશે એટલે એક્સ બરાબર 12 ના છેદમાં 30। હવે આપણે એનું અતિ સંક્ષિપ્ત રૂપ લઈ લઈએ તો એક્સ બરાબર 6 2 12 અને 6 5 30, 6 6 રદ થઈ ગયા, જેથી એક્સ બરાબર આપણે મળશે 2 ના છેદમાં 5। સૌથી પહેલાં શું કર્યું, આ ભાગાકારમાં હતા આખું પદ બરાબર આ બાજુ ગુણાકારમાં થયું, કૌંસ ખોલ્યો ગુણાકાર કરવા પડે, માઇનસ 20x બરાબર આ બાજુ પ્લસ 20x થઈ ગયા, 12 તો એમને એમ જમણી બાજુ છે જ, 10x વત્તા 20x એટલે 30x બરાબર 12। આ 30x છે એમાં 30 છે એ ગુણાકારનો છે બરાબર આ ભાગાકારમાં થયા, પછી અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવાનો આપણે પ્રયત્ન કર્યો કે 6 2 12 અને 6 5 30, 6 6 રદ થઈ ગયા એટલે એક્સ બરાબર 2 ના છેદમાં 5 જવાબ મેળવ્યો। ત્યારબાદ ત્રીજો દાખલો છે 3x - 2 છેદમાં 4 ઓછા x બરાબર 2 ના છેદમાં 3 થાય છે, ક્રોસ ગુણાકાર કરવામાં આવે છે, આ 3નો ગુણાકાર થશે 3x - 2 બરાબર આ 2 સાથે ગુણકમાં આખું પદ આવશે 4 ઓછા x, કૌંસ ખોલીએ 3 3 9x માઇનસની નિશાની 3 2 6 બરાબર 2 ગુણ્યા 4 2 4 8 માઇનસ 2 ગુણ્યા x એટલે કે 2x। 9x તો ડાબી બાજુ છે જ, આ 2x ડાબી બાજુ આવશે એટલે માઇનસના થઈ જશે પ્લસ 2x બરાબર, આ જમણી બાજુ 8 તો છે જ, આ માઇનસ 6 બરાબર ત્યાં બાજુ એટલે પ્લસ 6 થઈ જશે, 9x વત્તા 2x એટલે કે 11x બરાબર 8 વત્તા 6 8માં 6 ઉમેરીએ એટલે થશે 14,
જેથી એક્સ બરાબર આ ચૌદના છેદમાં અગિયાર થશે પહેલાં. આ છે અશુદ્ધ રૂપ, એને મિશ્ર સ્વરૂપમાં દર્શાવવું હોય તો ચૌદને અગિયાર વડે ભાંગાકાર કરવાનો. અગિયાર એકું અગિયાર વધ્યા કેટલા ત્રણ, તો ત્રણ અંશમાં જશે એક બાજુમાં અને છેદમાં આવશે અગિયાર, એટલે કે આપણે જવાબ મળશે એક પૂર્ણાંક ત્રણના છેદમાં અગિયાર. ઊંધી ઘડિયાળનો નિયમ, ચૌદને અગિયાર વડે ભાંગ્યા એટલે અગિયાર એકું અગિયાર, ત્રણ શેષ મળી, શેષ છે ઉપર ચડી જાય એક બાજુમાં અને અગિયાર છેદમાં, એટલે આપણે આ જવાબ મળી જાય છે એક પૂર્ણાંક ત્રણના છેદમાં અગિયાર. ત્યારબાદ જોઈએ આપણે ચોથો દાખલો, બે એક્સના છેદમાં એક્સ ઓછા સાત બરાબર ચારના છેદમાં પાંચ છે, તો ક્રોસ ગુણાકાર, પાંચનો ગુણાકાર થશે બે એક્સ સાથે, ઓકે પાંચ ગુણકમાં થશે બે એક્સ બરાબર, ચાર ગુણકમાં થશે એક્સ ઓછા સાત. કાઉન્સ ખોલીએ, પાંચ બે દસ એક્સ બરાબર, ચાર ગુણ્યા એક્સ એટલે કે ચાર એક્સ ઓછાની નિશાની, ચાર સાત અઠ્યાવીસ, દસ એક્સ ડાબી બાજુ જ છે, આ ચાર એક્સ છે પ્લસ છે બરાબરની ડાબી બાજુ એટલે માઇનસ ચાર એક્સ બરાબર માઇનસ અઠ્યાવીસ, દસ એક્સમાંથી ચાર એક્સ એટલે કે છ એક્સ બરાબર માઇનસ અઠ્યાવીસ, જેથી એક્સ બરાબર માઇનસ અઠ્યાવીસના છેદમાં થશે છ. હવે આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવવા પ્રયત્ન કરીએ કે અહીંયા ત્રણ બે છ માઇનસ તો રહેશે જ આગળ, અને ચૌદ બે અઠ્યાવીસ, આ બે બે રદ થઈ ગયા, એટલે આપણે એક્સ બરાબર પહેલાં કેટલા મેળવ્યા, માઇનસ ચૌદના છેદમાં ત્રણ. આ શુદ્ધ અપૂર્ણાંક છે, હવે એને મિશ્રમાં ફેરવવો હોય તો કે જે ઊંધી ઘડિયાળ નિયમ કર્યો એ રીતના કરી શકો, અથવા તો ત્રણ ચાર બાર, ત્રણ ચાર બાર ને એમાં બે ઉમેરી દે એટલે ચૌદ થઈ ગયા, એમ તમે કરી શકો, ત્રણ ચાર બાર બે ઉમેરા એટલે કે ચૌદ થઈ ગયા, એટલે કે આપણે એક્સ બરાબર મેળવ્યો માઇનસ ચાર પૂર્ણાંક બેના છેદમાં ત્રણ. ત્યારબાદ આપણે દાખલો આપણે પાંચમો જોઈએ, ને પછી પાંચમો દાખલો છે પાંચ એક્સ ઓછા એક છેદમાં એક્સ વત્તા બે બરાબર ત્રણના છેદમાં ચાર, જેથી ચાર ગુણકમાં કેને આવશે કે પાંચ એક્સ, આ ક્રોસ ગુણાકાર, પાંચ એક્સ ઓછા એકને બરાબર અહીંયા ક્રોસ ગુણાકાર આવશે ત્રણને એક્સ વત્તા બે. કાઉન્સ ખોલીએ એટલે ગુણાકાર થશે ચાર ગુણ્યા પાંચ, ચાર પાંચ વીસ ને એક્સ એટલે વીસ એક્સ ઓછા ચાર એકુ ચાર બરાબર ત્રણ ગુણ્યા એક્સ એટલે કે ત્રણ એક્સ વત્તા ત્રણ બે છ. આ માઇનસને વત્તા એટના કરતું જ એનું કમ્પ્લીટ. હવે વીસ એક્સ તો ડાબી બાજુ છે જ, ત્રણ એક્સ જમણી બાજુ ડાબી બાજુ એટલે માઇનસ ત્રણ એક્સ થઈ ગયા, છ તો જમણી બાજુ છે જ, આ માઇનસ ચાર છે બરાબરની જમણી બાજુ એટલે પ્લસ ચાર થઈ ગયા. હવે વીસ એક્સમાંથી ત્રણ એક્સ બાદ કરી એટલે કે સત્તર એક્સ થશે બરાબર છ વત્તા ચાર એટલે કે દસ. હવે એક્સની ગુણકમાં છે સત્તર બરાબર ને આ બાજુ એટલે દસના છેદમાં એવા સત્તર, આનો અતિ સંક્ષિપ્ત રૂપે મળે નહીં એટલે આપણે જવાબ મળી ગયો એક્સ બરાબર દસના છેદમાં સત્તર. ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠો દાખલો, આ રીતનો દાખલો હોય ત્યારે કૌંસમાં પહેલાં અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર કરી નાખવાનો, બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ ઓછા ત્રણ બે છ છેદમાં ત્રણ ગુણ્યા એક્સ એટલે કે ત્રણ એક્સ ઓછા ત્રણ બે છ બરાબર આઠના છેદમાં નવ. હવે તો આપણે જે આગળ દાખલો કર્યો એ પ્રમાણે જ દાખલો, ક્રોસ ગુણાકાર એટલે નવ કાઉન્સમાં આવશે બે એક્સ ઓછા છ બરાબર આઠ કાઉન્સમાં આવશે ત્રણ એક્સ છેદ ત્રણ એક્સ ઓછા છ છેદ હતો એનો ગુણાકારમાં આવી ગયો, નવ બે અઢાર એક્સ, નવ છ ચોપન બરાબર આઠ ત્રણ ચોવીસ એક્સ ઓછા આઠનો ને છનો ગુણાકાર કરવો જોશે, આઠ પાંચ ચાલીસ આઠ છ અડતાલીસ બરાબર એ રીતના જ કરવાનું રહેશે. ક્રોસ ગુણાકાર કર્યો એટલું ખ્યાલ પડી ગયો, પછી કાઉન્સ કોલ નાખા, હવે અઢાર એક્સ તો ડાબી બાજુ છે જ, આ ચોવીસ એક્સ છે બરાબર ડાબી બાજુ એટલે કે માઇનસ ચોવીસ એક્સ થઈ ગયા, માઇનસ અડતાલીસ હતા, આ ચોપન પ્લસ થઈ જશે કારણ કે ડાબી બાજુ માઇનસ છે જમણી બાજુ આવશે એટલે પ્લસ ચોપન થઈ જશે. હવે ચોવીસમાંથી આપણે આઠ જાય એટલે કે છ એક્સ ગુણ કેવા માઇનસ થશે, છ એક્સ માઇનસ અને પ્લસ અહીંયા તમે જુઓ કે ચોપનમાંથી અડતાલીસ જાય, ચોપનમાંથી અડતાલીસ જાય એટલે
छ वच्चे प्लस थी जाए। हवे एक्स कदी पण माइनस होतो नथी एटले ओछा एक वड़े बन्ने बाजु गुणता, ओछा एक वड़े बन्ने बाजु गुणता छ एक्स बराबर ओछा छ मळशे। हवे आ एक्स बराबर माइनस छ तो छे ज, आ डाबी बाजु जमणी बाजु आव्या एटले गुणाकारमांथी भांगाकारमां छ छ रद्द थई गया એટલે એક્સ બરાબર કાંઈ ના વધે તો માઇનસ એક, એ માઇનસ થતો એટલે કાંઈ ના વધે એટલે એક તો છે, આગળ કેવી નિશાની માઇનસની, એટલે એક્સ બરાબર માઇનસ વન આપણને જવાબ મળી જાય। સાતમો દાખલો, આઠ એક્સ ઓછા ત્રણના છેદમાં ત્રણ એક્સ બરાબર બે, જેથી આઠ એક્સ ઓછા ત્રણ બરાબર બે કાઉન્સમાં ત્રણ એક્સ, ભાંગાકારથી આ બાજુ ગુણાકારમાં આઠ એક્સ ઓછા ત્રણ બરાબર ત્રણ બે છ એક્સ। આઠ એક્સ છે એ ડાબી બાજુ છે પ્લસના પ્લસ, આ પ્લસ છ એક્સ બરાબર ની આ બાજુ એટલે માઇનસ છ એક્સ થઈ ગયા બરાબર ત્રણ, આઠ એક્સમાંથી છ એક્સ જાય એટલે કે બે એક્સ બરાબર ત્રણ। હવે આપણે એક્સ છે બરાબર ત્રણ, આ બે છે ગુણાકારમાં બરાબર ની આ બાજુ એટલે ભાંગાકારમાં થઈ ગયા બે, જેથી એક્સ બરાબર અહીં આપણે મિશ્રણમાંથી અપૂર્ણાંકમાંથી મિશ્રણ લખવું એટલે બે એકું બે ને એમાં એક ઉમેરીએ એટલે ત્રણ થઈ જાય, બે એક બે આનો ગુણાકાર અને એમાં એક ઉમેરી એટલે ત્રણના છેદમાં બે આપણે એને કહી શકીએ મિશ્ર સંખ્યા આપણો જવાબ મળી જાય। તો આ તો આપણે સ્વાધ્યાય 2.5ના સમીકરણના ઉકેલો, જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો, થેન્ક યુ, આભાર।